બાર કિલોમીટરની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે આમ ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ પણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતિક્ષામાં આ બંને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સો પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ તથા કલાકના બસો વીસ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય પ્રતિમાના નિર્માણમાં પંચ્યાસી ટકા તાંબાનો ઉપયોગ કરાયો હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે દીપક જગતાપ જડ ટીવી રાજપીપરા